नमस्ते बाळको, केटालाइजर मॉडर्न स्कूल धोरण सीनियर केजी विषय गुजराती। बाळको आपणे आजे शब्दो वाँचवाना छे। शुं वाँचवानुं छे? शब्दो। आपणे जुलाई महिनाना पुस्तकमां शब्दो वाँचता शीख्या हता ने। काना मातर वगळना शब्द हता अने काना वाळा पण शब्द हता। काखा वाळो आपणे कलम शीख्या ने। तो बाळको काखा वाळो आपणे कलम शीख्या, तेना उपरथी आपणे हवे शब्द वाँचता शीखवा पड़शे ने। जुनियरमां आवे छे सादा शब्द, कर, रम, मग, जग, पट, एवा शब्दो आवे छे बाळको। આજે આપણે સિનિયર કેજીમાં જુલાઈ મહિનાના પુસ્તકમાં મેં તમને કાવાળા શબ્દ, ખાવાળા શબ્દ, જેમ કે ક હોય તો બાજુમાં લીટો આપેલો હોય તો કા ખા ગા એવા શબ્દો આપેલા છે બાળકો। અહીંયા મેં કેટલાક સિંગલ લાઇનની નોટમાં શબ્દ લખેલા છે, તે શબ્દ હું તમને આજે અહીંયા લખાવું છું। તમારે ધ્યાનથી વિડીયો જોવાનો છે અને તે શબ્દનું વાંચન કરવાનું છે। છેલ્લે તે શબ્દનું વાંચન થઈ જાય પછી તમારે સિંગલ લાઇનની નોટમાં તે શબ્દ મેં લખે, જે શબ્દ મેં લખેલા છે તે શબ્દ ફરીવાર તમારે નોટમાં લખવાના રહેશે। તો બાળકો જો અહીંયા મેં તમને અહીંયા કેવા શબ્દ આપેલા છે, જો બાળકો ફરીવાર વિષય ગુજરાતી, વિષયાંક શબ્દો, કાનાવાળા શબ્દો સ્પષ્ટ ઉચ્ચાર સાથે, દાખલા તરીકે ક વત્તા આ બરાબર કા, થયું ને? ક વત્તા આ છે ને, ક પ્લસ આ, તો વાંચો તમે, ક વાંચો ને, અ વાંચો ને, ક એમાં એટલે કા, કા વાંચો એટલે આવે, ક વત્તા આ બરાબર કા। તો ચાલો બાળકો જો મેં અહીંયા તમને કેટલાક શબ્દ લખેલા છે, લખેલા છે ને તે શબ્દ મારી સાથે તમારે લખવાના છે। ન લખો તો પહેલાં વિડીયો જોઈ લેવાનો, એમાં શબ્દો જે હું વચાવું તેમ તમારે મારી સાથે વાંચવાના છે, અને છેલ્લે વચાઈ જાય, વિડીયો પૂરો થઈ જાય, અંતમાં તમારે આવી સિંગલ લાઇનની નોટ લેવાની છે। તે નોટમાં તમારે જેટલા શબ્દ તમે વાંચતા જાઓ એટલા શબ્દ તમારે લખવાના રહેશે। તો બાળકો જો વાંચો, ક બાજુમાં લીટો કાબર, તો અહીંયા તમારે બાળકો લખવાનું છે કાબર આવી રીતે બાળકો। તો કાબર અહીંયા બે લાઇનમાં આપેલું છે, પહેલાં આપણે એક લાઇન લખી લેશું પછી બીજી લાઇન લખવાની શરૂઆત કરીશું। તો બાળકો કાબર, એની બાજુમાં બાળકો છે સને સાનો સા કર, તો શબ્દ વચાશે સા કર, તો અહીંયા તમારે લખવાનું છે સને સાનો સા, કલમનો ક, રમકડાનો ર, સા કર આવી રીતે બાળકો। પછી એની નીચેનો શબ્દ છે ગને ગાનો ગા, જમરૂખનો જ, રમકડાનો ર, ગાજર, તો અહીંયા લખવાનું બાળકો તમારે ગા જ ર આવી રીતે બાળકો। પછી છે દાતણ, દને દાનો દા, તલવારનો ત, અણફેરનો અણ, દાતણ, તો અહીંયા લખવાનું બાળકો દને દાનો દા, તલવારનો ત, અણફેરનો અણ, દાતણ એવી રીતે બાળકો। અહીંયા છે ભને ભાનો ભા, ષટકોણનો સ, અણફેરનો અણ, ભાષણ, શું શબ્દ વચાશે? ભાષણ, તો તમારે બાળકો અહીંયા લખવાનું છે ભાષણ, ભાષણ। પછી બાળકો છે વને વાનો વા, દડાનો દ, અળનળનો અળ, વાદળ, તો બાળકો અહીંયા લખવાનું છે વને વાનો વા, દડાનો દ, અળનળનો અળ, વાદળ। પછી બાળકો પને પાનો પા, યતીશનો ય, લખોટીનો લ, પાયલ, તો અહીંયા લખવાનું બાળકો પને પાનો પા, યતીશનો ય, લખોટીનો લ, પાયલ। પછી બાળકો છે કને કાનો કા, ગણપતિનો ગ, અળનળનો અળ, કાગળ, તો અહીંયા બાળકો શબ્દ લખવાનું છે
का ग अळ। પછી બાળકો અને આનો આ, અળ નળનો અળ, સસલાનો સ, આળસ। તો અહીંયા બાળકો આપણે લખવાનું છે આ અળ સ। પછી બાળકો ઝને ઝાનો ઝા, લખોટીનો લ, રમકડાનો ર। તો શું શબ્દ વચાશે? ઝાલર, ઝાલર। તો બાળકો આપણે અહીંયા લખીશું ઝાલર। પછી બાળકો છે કદાચ, કલમનો ક, દને દાનો દા, ચકલીનો ચ, કદાચ। તો અહીંયા કલમનો ક, દડાનો દ, દા, ચકલીનો ચ, કદાચ। લલાટ, લખોટીનો લ, લની બાજુમાં લીટો છે એટલે લા, ટપાલીનો ટ, લલાટ। તો બાળકો અહીંયા લખીશું આપણે લ લા ટ લખીશું ને બાળકો આપણે। જો અહીંયા એક લાઇનમાં લખ્યું, હવે આપણે અહીંયા બીજી બાજુમાં પાછા લખીશું। તો બાળકો પહેલો શબ્દ છે કાબર, તો આપણે અહીંયા લખીશું કા બ ર, આવી રીતે બાળકો। પછી છે સાકર, શું છે? સાકર। તો બાળકો અહીંયા લખીશું સા ક ર લખીશું ને હા। પછી બાળકો અહીંયા છે ગાજર, શું છે? ગા જ ર। તો આપણે અહીંયા લખવાનું છે ગા જ ર। પછી બાળકો છે દાંતણ, તો અહીંયા લખવાનું ધને દાનો દા, તલવારનો ત, અણફેરનો અણ, દાંતણ। પછી બાળકો છે ભાષણ, શું છે? ભાષણ। તો ભને ભાનો ભા, શરણાઈનો સોરી ષટકોણનો સ, અણફેરનો અણ, ભાષણ। પછી બાળકો છે વાદળ, વને વાનો વા, દડાનો દ, અળનળનો અળ, વાદળ। તો બાળકો અહીંયા વા દ અળ। પને પાનો પા, યતીશનો ય, લખોટીનો લ, પાયલ। પને પાનો પા, યતીશનો ય, લખોટીનો લ, પાયલ। પછી બાળકો કને કાનો કા, ગણપતિનો ગ, અળનળનો અળ, કાગળ। તો બાળકો અહીંયા કને કાનો કા, ગણપતિનો ગ, અળનળનો અળ, કાગળ। પછી બાળકો અને આનો આ, અળનળનો અળ, સસલાનો સ, આળસ। શું શબ્દ વચાશે? આળસ। તો અહીંયા આપણે લખવાનું છે આ અળ સ। પછી બાળકો ઝને ઝાનો ઝા, લખોટીનો લ, રમકડાનો ર, ઝાલર। તો અહીંયા આપણે શબ્દ લખવાનો છે ઝાલર। પછી બાળકો કદાચ, તો આ લખવાનું કલમનો ક, દડાની બાજુમાં લીટો દા, ચકલીનો ચ, કદાચ। પછી બાળકો લ લાટ, શું શું લખવાનું? લ લા ટ, આવી રીતે। પછી બાળકો શરારત, શરણાઈનો શ, રમકડાનો ર, બાજુમાં લીટો એટલે રા, રમકડાનો ર, તલવારનો ત, શરારત। તો બાળકો અહીંયા જો લખવાનું છે શ, રમકડાની રની બાજુમાં લીટો, રમકડાનો ર, તલવારનો ટ, શરારત। પછી બાળકો ભમેડાનો ભ, રમકડાનો ર, વને વાનો વા, ડગલાનો ડ, ભરવાડ, ભરવાડ।
પછી જને જાનો જા મરચાનો મ ફટાકડાનો ફ અળનળનો અળ જામ ફળ જા મ ફળ પછી બાળકો ફટાફટ ફટાકડાનો ફ ટનેટાનો ટા ફટાકડાનો ફ ટપાલીનો ટ ફટાફટ તો અહીંયા બાળકો ફ ટા ફ ટ બાળકો આવા શબ્દ તમે વાંચતા શીખીશો તો જ તમને વાક્ય લખતા આવડશે આ શબ્દ શીખી જાય પછી હું તમને વાક્ય લખતા બોલતા શીખવાડીશ તો બાળકો અહીંયા ધ્યાન આપજો ખને ખાનો ખા નગારાનો ન પને પાનો પા નગારાનો ન ખાન પાન ખને ખાનો ખા નગારાનો ન પને પાનો પા નગારાનો ન ખાન પાન પછી બાળકો છે ભને ભાનો ભા વહાણનો વ સને સાનો સા રમકડાનો ર ભાવ સાર તો ભને ભાનો ભા વહાણનો વ સ સસલાનો સની બાજુમાં લીટો એટલે સા રમકડાનો ર ભાવ સાર શું શબ્દ વચાશે ભાવ સાર પછી બાળકો ફ ફટાકડાનો ફની બાજુમાં લીટો એટલે ફા ટપાલીનો ટ કલમનો ક ફાટક તો શું શબ્દ વચાશે બાળકો ફા ટ ક પછી બાળકો છે બંને બાનો બા અળનળનો અળ કલમનો ક બાળક શું શબ્દ વચાશે બાળક તો બંને બાનો બા અળનળનો અળ કલમનો ક બાળક પછી બાળકો છે ભાદર ભને ભાનો ભા દડાનો દ રમકડાનો ર ભાદર તો બાળકો ભાદર પછી ભને ભાનો ભા રત ભારત ભને ભાનો ભા રમકડાનો ર તલવારનો ત ભારત પછી રને રાનો રા યતીશનો ય અણ ફેનનો અણ રાયણ તો અહીંયા લખવાનું છે રાયણ પછી બાળકો માણસ મને માનો મા અણ ફેનનો અણ સસલાનો સ માણસ તો અહીંયા લખીશું માણસ ફરી વાર બાળકો હવે અહીંયા બાજુમાં આપણે લખીશું સરારત સરારત પછી બાળકો ભરવાડ ભરવાડ પછી બાળકો જામ ફળ જામ ફળ પછી બાળકો ફટાફટ ફટાફટ પછી બાળકો ખાન પાન ખાન પાન પછી ભાવ સાર તો બાળકો ભાવ સા ર પછી બાળકો ફાટક ફને ફાનો ફા ટપાલીનો ઠ કલમનો ક ફાટક પછી બાળકો છે બાળક તો અહીંયા લખવાનું છે બાળક પછી ભાદર ભાદર ભારત ભારત પછી બાળકો છે રાયણ શું છે રાયણ
तो पाछो अहीं रा य अण पछी बाळको छे माणस तो अहीं लखवानुं बाळको माणस। बाळको आपणे अहीं जो मैं तमने काखावाळा शब्द स्पष्ट उच्चार साथे कई रीते बोलवानुं कई रीते लखवानुं छे ते तमने मैं अहीं शीखवाड्युं ने फरी वार बाळको हूँ शब्द वचावुं छूं तमारे मारी साथे वाँचवाना रहेशे। तो बाळको कनेकानो का बकरीनो ब रमकड़ानो र काबर पछी बाळको सनेसानो सा कलमनो क रमकड़ानो र साकर पछी बाळको गने गानो गा जमरूखनो झ रमकड़ानो र गाजर। શું શબ્દ વચાશે? ગાજર। ખાસ બાળકો હું તમને શબ્દ વચાવું ત્યાં ધ્યાનથી તમારે સાંભળજો તો જ તમને વાંચતા ફાવશે। તો બાળકો અહીંયા શું છે જો તો વાંચો તો દડાનો દ બાજુમાં લીટો એટલે દાતણ દાતણ। પછી બાળકો છે ભને ભાનો ભા શણાઈનો સોરી ષટકોણનો સ અણફેરનો અણ ભાષણ। શું શબ્દ વચાશે? ભાષણ। પછી વને વાનો વા દડાનો દ અળનનો અળ વાદળ। શું વચાશે? વાદળ। પછી બાળકો અહીંયા છે પને પાનો પા યતીશનો ય લખોટીનો લ પાયલ। શું શબ્દ વચાશે? પાયલ। પછી બાળકો કને કાનો કા ગણપતિનો ગ અળનણનો અળ કાગળ। અને આનો આ અળફણળનો અળ સસલાનો સ આળસ। પછી બાળકો જને જાનો ઝા લખોટીનો લ રમકડાનો ર ઝાલ ર। પછી બાળકો કલમનો ક દને દાનો દા ચકલીનો ચ કદાચ। લને લખોટીનો લ લને લાનો લા ટપાલીનો ટ લલાટ। પછી બાળકો શરારત ભ ર વા ડ જને જાનો જા મ ફ ળ ફટાકડાનો ફ ટપાલીનો ટ બાજુમાં લીટો એટલે ટા ફટ ફટાફટ। પછી બાળકો ખાન પાન શું ખાન પાન। પછી બાળકો ભને ભાનો ભા વહાણનો વ સને સાનો સા રમકડાનો ર ભાવ સાર। પછી બાળકો ફને ફાનો ફા ટપાલીનો ટ કલમનો ક ફાટક। શું શબ્દ વચાશે? ફાટક। પછી બાળકો બને બાનો બા અળનળનો અળ કલમનો ક બાળક। પછી બાળકો ભને ભાનો ભા દડાનો દ રમકડાનો ર ભાદ ર ભારત। ભને ભાનો ભા રમકડાનો ર તલવારનો ત ભાર ત। પછી બાળકો રને રાનો રા યતીશનો ય અણફેરનો અણ રાય ણ। મને માનો મા અણફેરનો અણ સસલાનો સ માણસ। હવે બાળકો જો મેં તમને અહીંયા કેટલાક શબ્દ વાંચતા શીખવાડ્યા લખતા શીખવાડ્યા હવે જ્યારે તમારે આ વિડીયો આવે તમારા ઘરે વોટ્સઅપમાં ત્યારે તમારે આ શબ્દ મેં લખાવેલા છે તે શબ્દ આવી સિંગલ લાઇનની નોટ લઈ અને તે આ બધા શબ્દ તમારી નોટમાં લખવાના રહેશે અને વાંચન કાર્ય તમારે મમ્મી પાસે બેસીને તમારે કરવાનું રહેશે। જો બાળકો આ શબ્દ મેં અહીંયા કરું છું તે તમે ધ્યાનથી જોજો અને શાંતિથી સારા અક્ષરે આવી રીતે ખાના પાડીને સિંગલ લાઇનની નોટમાં લખવાના રહેશે।